કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ને યુટ્યુબ ચેનલમાં હું આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફર્સ્ટ લેક્ચર જોયો હતો ચેપ્ટર નંબર 1નો, સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમ, આની અંદર આપણે સંખ્યાઓના જે ગણ છે એનો પરિચય મેળવ્યો હતો, બેઝિક, જે તમે આગળ 6, 7, 8 ધોરણની અંદર શીખીને આવ્યા છે. તો એનું પાછું ફરીથી તાજું કરી લઈએ અને પછી આ 9મા ધોરણની અંદર આપણે જે શીખવાનું છે પાયા તરીકે સંખ્યા, સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓને, અસમય સંખ્યાઓને, એ આપણે જોશું. તો આપણે આગલા જે ફર્સ્ટ વિડીયોની અંદર જોયું તો એમાં પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, એમાં કેવી કેવી સંખ્યાઓ આવે તમે બધા જાણો છો, 1, 2, 3 એમ ક્યાં સુધી ધન સંખ્યાઓ, અનંત સુધી એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે, ગણતરીની સંખ્યાઓ કહેવાય, જે અસંખ્ય છે, આ બધું આપણે જોયું હતું. ત્યારબાદ આ પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં એક શૂન્ય આપણે પ્લસ કરી દઈએ, એડ કરી દઈએ, તો જે સંખ્યાઓનો ગણ બને એને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે, જે આપણે જોયું હતું. અને આ પૂર્ણ સંખ્યાઓ પછીનો જે ગણ જોયો હતો, પૂર્ણ સંખ્યાઓ એટલે ડબલ્યુ, હોલ નંબર્સ. ત્યારબાદ આ જે શૂન્ય અને બધી જ ધન સંખ્યાઓના જે જથ્થો છે, ગણ છે, એની અંદર બધી જ માઇનસવાળી પૂર્ણાંક સંખ્યાઓ આપણે એડ કરી દઈએ, પૂર્ણ સંખ્યાઓ, તો જે નવો ગણ આપણે મળે છે એને આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એટલે કે ઝેડ દ્વારા દર્શાવતા હતા, જે હેલેન પરથી શબ્દ ઉતરી આવ્યો છે, બરાબર, ઝેડ. અને આ બધી જ સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાઓની અંદર આવે છે, એટલે વાસ્તવિક સંખ્યાઓ જે છે એમાં રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, જે આજના વિડીયોની અંદર આપણે જોશું, એ વાસ્તવિક સંખ્યાઓ છે એમાં મોટે ભાગે બે સંખ્યાઓનો સમાવેશ થાય, બે સંખ્યાઓનો ગણ છે વાસ્તવિક સંખ્યાઓમાં. એક છે સમય સંખ્યાઓ, રેશનલ નંબર્સ, સમય સંખ્યાઓ જેને ક્યુ દ્વારા દર્શાવવામાં આવે છે, કોશન્ટ એટલે કે ભાગાકાર એવો એનો અર્થ થાય છે, જેને સમય સંખ્યાઓ કહેવામાં આવે. અને બીજું છે અસમય સંખ્યાઓ, આ અસમય સંખ્યાઓ છે ઇરેશનલ નંબર્સ, અને એ અસમય અને સમય આ બે સંખ્યાઓ છે અલગ અલગ, બંને જુદી જુદી છે. જે સમય સંખ્યાઓ છે એ આખો ગણ અલગ છે, એમાં જે સંખ્યાઓ આવે છે એ એક પણ સંખ્યા અસમય સંખ્યાઓમાં આવતી નથી, એટલે આ બે સંખ્યાઓ અલગ અલગ જથ્થો જે છે બેયનો, એને આપણે જોઈન્ટ કરીએ, જોડી દઈએ, તો જે આખો ગણ બને એને વાસ્તવિક રિયલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે, વાસ્તવિક સંખ્યાઓ. તો એ આપણે જોતા, જોવા માટે આજનો વિડીયો જોઈએ. સમય સંખ્યાઓ કોને કહેવાય, એ સમય સંખ્યાઓની અંદર બે પ્રકાર છે, સમય સંખ્યાઓ છે એને આપણે દર્શાવશું. તો એમાં અમુક સમય સંખ્યાઓ છે એની અભિવ્યક્તિ જે છે એનો ભાગાકાર છે એ શાંત દશાંશ હશે, અને અમુક છે એ અનંત આવૃત દશાંશ હશે, એવા બે પ્રકારની અભિવ્યક્તિમાં આવે છે સમય સંખ્યાઓમાં. અને અસમય સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ જે હોય, બરાબર, એ અનંત અને અનાવૃત હોય, જે આપણે આજના વિડીયોની અંદર જોશું. ચાલો તો શરૂઆત કરીએ સમય સંખ્યાઓથી. સમય સંખ્યાઓ, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જેને ક્યુ દ્વારા દર્શાવવામાં આવે સંકેતમાં. હવે સમય સંખ્યા કોને કહેવાય, બરાબર, એની વ્યાખ્યા આપણે એક્ઝામની અંદર પૂછાશે નહીં, બરાબર, એટલે વ્યાખ્યા આપણે લખતા નથી, પણ એને કેવી રીતે દર્શાવાય એ સૌથી અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો તમારે જે થિયરી ટાઈપ ચોપડીની અંદર આવ્યું હશે એમાં લાંબુ લાંબુ ઘણું છે, એને આપણે ટૂંકમાં જોઈ લઈએ, વ્યવસ્થિત યાદ રાખી લઈએ એનો સાર, એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ચાલો તો સમય સંખ્યા છે એને પહેલાં તો આંકડાકીય રીતે જોઈએ, કેવી રીતે એને લખાય. તો કે આપણે જે 8મા ધોરણની અંદર ને શીખીને આવ્યા છે, બરાબર, કોઈ પણ સંખ્યા છે એને અંશ અને છેદ સ્વરૂપે આપણે લખીએ, એટલે એ ભાગાકાર સ્વરૂપે દર્શાવેલી હોય સંખ્યા કોઈ પણ, તો એ જે સંખ્યા છે એને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી. ઉદાહરણ તરીકે હું અહીંયા લખું 1/3. તો વિદ્યાર્થી મિત્રો, એકનો 3 વડે ભાગાકાર કરેલો છે, તો આ જે અપૂર્ણાંક સંખ્યા છે અંશ અને છેદવાળી, એ સંખ્યાઓને સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે, એને સમય સંખ્યા કહેવામાં આવે. ખાસ ધ્યાન આપજો, અંશ અને છેદવાળી જે સંખ્યા હોય એ મોટા ભાગની
કેવી હશે? તો કે એ સમય સંખ્યા તરીકે એનો સમાવેશ થતો હશે, એને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા આ એક છે એને કોના દ્વારા દર્શાવાય, અને આ ત્રણ છે એને કોના દ્વારા સંકેતમાં દર્શાવાય. જોજો ખાસ, તો અહીંયા આ જે અંશ છે, હવે કોઈ પણ સંખ્યા તમે લ્યો અંશ અને છેદ વાળી, રાઈટ, તો એમાં જે અંશ છે એને આપણે પી દ્વારા દર્શાવશું, અને આ છેદ છે એને વિદ્યાર્થી મિત્રો આપણે ક્યુ દ્વારા દર્શાવશું. રાઈટ, અંશ છે એને પી દ્વારા અને છેદ છે એને ક્યુ દ્વારા. એનો અર્થ કે પી ના છેદમાં ક્યુ, શું કહેવામાં આવે? પી ના છેદમાં ક્યુ, જ્યાં પી અંશ અને ક્યુ છે એ શું દર્શાવે છે? છેદ. તો આ પી ના છેદમાં ક્યુ, જ્યાં ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો, ક્યુ છે એ ક્યારે શૂન્ય નહીં હોય, બરાબર. આ પી છે, પી બિલોંગ્સ ટુ એન લ્યો, અથવા તો ઝેડ લ્યો, અથવા ડબલ્યુ લ્યો, કોઈ પણ તમે ગણ લઈ શકશો, બરાબર. પી ના સ્થાને પી છે એના સ્થાને તમે આમાંથી કોઈ પણ ગણ લઈ શકશો. પી બિલોંગ્સ ટુ ઝેડ લખશું મોટે ભાગે, કારણ કે આ ઉપરના ગણ છે આની અંદર આવી જાય છે, એટલે માટે પી બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો. એટલે કે પી ના સ્થાને તમે જે સંખ્યા લીધી છે એ ઝેડ ગણની અંદરથી તમે લેશો. તો ઝેડ ગણની અંદર કેવી કેવી સંખ્યા આવે વિદ્યાર્થી મિત્રો? તો કે શૂન્ય આવે, બધી ધન સંખ્યાઓ આવે, બધી ઋણ સંખ્યાઓ પણ આવે. રેડી, અને અહીંયા જો તમને ના પાડી છે, છેદની અંદર ક્યુ બરાબર તમે જે ગણમાંથી સંખ્યા પસંદ કરશો ને આંકડાઓમાંથી, આ મોટે ભાગે આ ત્રણ સંખ્યાઓના ગણ છે, તો આમાંથી કોઈ પણ અંક તમે પસંદ કરશો એ શૂન્ય નથી લેવાનો. એનો મતલબ ઝેડ ગણની અંદરથી તમે માનો કે સંખ્યા લ્યો છેદમાં કોઈ પણ, તો ત્યાં ઝીરો નથી લેવાનું. ઝીરો સિવાયની કોઈ પણ સંખ્યા આપણે પસંદ કરવાની છે. એટલે કે છેદ છે એ ક્યારે શૂન્ય ન હોય વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે છેદમાં કેમ અહીં ત્રણ લખેલા છે, તો ત્રણના સ્થાને તમે શૂન્ય ન લખી શકો. રેડી, ઉદાહરણ તરીકે આપણે બે એક્ઝામ્પલ હજુ જોઈએ, સમય સંખ્યાઓ છે એવા, તો બે ના છેદમાં ત્રણ, રેડી, પાંચના છેદમાં આઠ, એકના છેદમાં ચાર. તો આ બધી સંખ્યાઓ છે, જો અંશની અંદર તમે કોઈ પણ માઇનસ વાળી પણ લઈ શકો, માઇનસ ત્રણના છેદમાં છ, અથવા તો માઇનસ ચારના છેદમાં પાંચ. તો આ બધી જે સંખ્યાઓ આપણે જોઈએ છે અપૂર્ણાંક સંખ્યાઓ, જો અંશ અને છેદવાળી આ બધી, તો આ બધી જ સંખ્યાઓની અંદર તમે જો અંશની અંદર કોઈ પણ સંખ્યા તમે લખી શકશો, રેડી, આમ પણ લખી શકાય ઝીરોના છેદમાં બે. તો આ બધી જ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે, પણ જો ક્યાંય આમ આપેલું હોય, આ બધી સમય છે, પણ આમ આપેલું હોય કે ઝીરોના છેદમાં ત્રણ, સોરી ત્રણના છેદમાં ઝીરો, અથવા તો પાંચના છેદમાં ઝીરો, તો જ્યારે પણ છેદની અંદર શૂન્ય આવશે તો આ સંખ્યા સમય નથી. શા માટે નથી? તો કે આ સંખ્યાનું અસ્તિત્વ જ નથી, અવ્યાખ્યાયિત કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો. કારણ કે કોઈ પણ સંખ્યાનો આપણે શૂન્ય વડે ક્યારેય ભાગાકાર કરી શકતા નથી, એનો જવાબ અસ્તિત્વ ધરાવશે જ નહીં. રેડી, એટલે આવી સંખ્યાઓ હોય એને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવતી નથી. એટલે આપણે કાયમ માટે શું યાદ રાખવાનું, કે જે અંશ અને છેદવાળી સંખ્યા આપણે લખીએ પી ના છેદમાં ક્યુ, સમય સંખ્યાને દર્શાવવા માટે સાંકેતિક વર્ડ જેને આપણે કહી શકીએ પી ના છેદમાં ક્યુ, સમય સંખ્યા બોલવા માટે શું બોલાય મોટે ભાગે? પી ના છેદમાં ક્યુ, જ્યાં પી છે એ અંશની સંખ્યા દર્શાવે છે, ક્યુ છે એ છેદની સંખ્યા દર્શાવે છે. અને આ જે તમે અહીંયા આંકડા મૂકો છો અંશ અને છેદમાં આવી રીતે આ સંખ્યાઓ, કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈએ તો એમાં અંશ છે એ ઝેડ ગણની કોઈ પણ સંખ્યા તમે લઈ શકો ઝેડ ગણમાંથી. તો ઝેડ ગણ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, તો એમાંથી કોઈ પણ સંખ્યા મૂકી દેવાની, બરાબર. અહીં અંશમાં આ આપણે એક્ઝામ્પલ જોયા છે જુદા જુદા. અને છેદની અંદર જે ક્યુ હોય, બરાબર, ક્યુનું સ્થાન જે છેદ છે એમાં શૂન્ય નથી લેવાનું, કાયમ માટે યાદ રાખજો. શૂન્ય લઈ શકાય નહીં છેદમાં, શૂન્ય સિવાય તમે કોઈ પણ સંખ્યા ત્યાં છેદમાં પણ લઈ શકો. ઓકે, તો એ હંમેશા કેવી સંખ્યા દર્શાવે છે? સમય સંખ્યા દર્શાવે છે. ખ્યાલ આવ્યો બધાને? તો આવા તમે જુદા જુદા
ઘણા બધા એક્ઝામ્પલ છે એ લઈ શકો, તમારી રીતે બનાવી શકો. હવે સાહેબ તમે તો અહીં એમ કહેતા હતા કે સમય સંખ્યા છે એ શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, શાંત દશાંશ એટલે શું અને અનંત આવૃત દશાંશ એટલે શું, આ બે સમયમાં આવે છે, અને અનાવૃત દશાંશ એટલે શું, જે અસમયમાં આવતી નથી. ઓકે, તો એનો આપણે એક્ઝામ્પલ અહીંયા જોઈએ. ઉદાહરણ તરીકે જોજો વિદ્યાર્થી મિત્રો, 4/5, તો 4 તમે 5 વડે ભાગાકાર કરો. ઓકે, તો 4 આપણે 5 વડે ભાગાકાર કરીએ તો ભાગ નહીં આવે એટલે પોઈન્ટ મૂકશું, હવે અહીં 0 લેશું. 5 × 8 = 40, શેષ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો, 0. તો અહીંયા જે 4/5 કરવાથી આપણને જવાબ કેટલો મળ્યો છે, 0.8. ઓકે, તો આ જે દશાંશ છે એ જુઓ, પોઈન્ટ પછી એક ડિજિટ આવે છે, એક અંક આવે છે, પછી આગળ ભાગ આવતો નથી, શેષ આપણને 0 મળી જાય છે. તો આ જે દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત દશાંશ કહેવામાં આવે. શાંત દશાંશ અભિવ્યક્તિ તરીકેને ઓળખવામાં આવે. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે, 1/3. 1/3 કરો વિદ્યાર્થી મિત્રો, તો ભાગ ન આવે એટલે પોઈન્ટ પડ્યો, હવે અહીં 10 થયા, તો 10/3 કરો એટલે 3 × 9, પાછો 1 વધ્યો એટલે 10 થયા, 3 × 9, 3 × 9, 3 × 9, આમાં હેલા જ કરશે વિદ્યાર્થી મિત્રો, શેષ 0 થશે જ નહીં, દરેક વખતે એક શેષ વધશે. એટલે ભાગ આપશો એટલે આપણે ભાગફળની અંદર 3, 3, 3 એમ અંક મળશે અનંત સુધી. તો આ જે દશાંશ અભિવ્યક્તિ છે એ તમે જોઈ શકો, જુઓ અનંત સુધી જાય છે, અને એકની અંક એકની એક સંખ્યા આવે છે. જુઓ, એકને એક અંક વારંવાર આવતો હોય, અથવા 2 જૂથ વારંવાર આવતું હોય, 3 જૂથ વારંવાર આવતું હોય, તો આ જે છે દશાંશ અભિવ્યક્તિ એને અનંત આવૃત કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો. કેવી દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે? અનંત આવૃત. આમ અનંત સુધી જાય છે, ભાગાકાર અટકતો નથી, પણ એકને એક જે ઉપર ભાગફળ આપણને મળે છે સંખ્યા રિપીટ થાય છે, એટલે એને અનંત અને આવૃત અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે. સમજાય છે બધાને? તો સમય સંખ્યાની અંદર આ બે પ્રકારની દશાંશ અભિવ્યક્તિ હોય, એક શાંત દશાંશ હોય અને એક અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આમાં અમુક અભિવ્યક્તિ એવી હશે કે જે શાંત દશાંશ હશે, અમુક અભિવ્યક્તિ એવી હશે કે જે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ હશે. તો આ બંને દશાંશ અભિવ્યક્તિનો સમય સંખ્યાના ગણની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઓકે, તો આપણે એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછે કે શાંત દશાંશ અભિવ્યક્તિ એ સમય સંખ્યા છે ખરું કે ખોટું, તો વિધાન કેવું આવશે? ખરું. ઓકે, અથવા તો તમને એમ ક્યાંય પૂછે કે 4/5 એ દશાંશ અભિવ્યક્તિ જણાવો, તો કેવી દશાંશ અભિવ્યક્તિ કહેવાય? એને શાંત. તમે ભાગાકાર કરશો એટલે 0.8 જવાબ મળે, પછી ભાગ આવતો નથી, શેષ 0 મળવાથી, તો એ દશાંશ અભિવ્યક્તિ શાંત છે. રેડી, એટલે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા બે જ પ્રકારની હોય, કાં શાંત દશાંશ હશે અથવા તો અનંત આવૃત દશાંશ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણે જે પરિચય મેળવો એ કોનો મેળવો છે? સમય સંખ્યાઓનો. ઓકે, સમય સંખ્યાને P/Q સ્વરૂપે આપણે લખીએ છીએ, જે અંશ છે એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે, અને છેદ છે એ હંમેશા પ્રાકૃતિક સંખ્યાના ગણ તરીકે લઈ શકાય. આમ પણ લખી શકો અહીંયા Q belongs to N, એનો અર્થ કે ક્યુ બરાબર 0 નથી, તો 0 સિવાયની કેવી સંખ્યા હશે? હંમેશા ધન, કારણ કે છેદ ક્યારેય ઋણ હોતો નથી. એટલે P belongs to Z અને Q belongs to N, અથવા Q≠0 એમ લખો તો પણ ચાલે. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? અને મોટે ભાગે સમય સંખ્યા છે કેવી હોય? અપૂર્ણ હોય, અંશ અને છેદ સ્વરૂપે આપણે એને લખતા હોઈએ છીએ. ખ્યાલ આવી ગયો બધાને? એટલે ખાસ આની તૈયારી કરજો, કારણ કે આપણે આ ચેપ્ટરની અંદર આ જ આવશે, જે આપણું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, એમાં જે શરૂઆત કરશું તો સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ મેળવો, અને સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો, અને સમય સંખ્યાઓના સરવાળાને બાદબાકીને અસમય સંખ્યાઓના સમય સંખ્યા સાથેના સરવાળાને એવું જ આવશે. એટલે ખૂબ જ અગત્યનો ટોપિક છે, એટલે ખાસ આ મુદ્દાની નોંધ રાખજો અને હોમવર્કની અંદર આની ખાસ તૈયારી કરજો. ઓકે,
ચાલો ત્યારબાદ અમે જોઈએ અસમય સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો ગણ અસમય. ઇરેશનલ નંબર્સ તરીકે પણ એને ઓળખવામાં આવે. ઓકે, તો અસમય સંખ્યાઓ કોને કહેવામાં આવે? તો કે જે સમય સંખ્યા નથી એવી સંખ્યાઓને કેવી કહેવામાં આવે? અસમય. કારણ કે અહીંયાથી આ જે પાટવામાં શરૂ થયું ને, એન ડબલ્યુ ઝેડ, એ બધી સમય સંખ્યા તો છે. જો એમ પૂછે કે પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય, યસ. પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહેવાય, યસ. પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય, યસ. ઓકે, એટલે આ બધી જ સંખ્યાઓ છે એન ડબલ્યુ ઝેડ, એ બધી ક્યુ ગણની અંદર સમાવી શકાય અને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, હવે અસમય સંખ્યા એટલે સમય સંખ્યા નથી એવી. તો આ બધી જે એક બે ત્રણ અન સુધીની જીરો, બધી પૂર્ણાંક અને બધી અપૂર્ણાંક, એ તો આપણે સમયમાં સમાવેશ કરી દીધો. તો હવે વૈધિક એવી સંખ્યાઓ જેને આપણે અસમય સંખ્યા તરીકે ગણશું. ઓકે, તો એમાં એક સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે પાઈ. કયું છે? પાઈ જે આપણે શીખીએ છીએ, આ પાઈ છે ને એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે ઘણી વખત કે પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે. તમે ઓપ્શનમાં હોય, સમય હોય, અસમય હોય, પૂર્ણાંક હોય અને વાસ્તવિક હોય. વાસ્તવિકની અંદર તો જો કે આવે છે, પણ એના સિવાય બીજો કોઈ પણ ઓપ્શન હોય, ચાર ઓપ્શન હોય, તો એમાંથી આપણે અસમય સંખ્યા છે ઓપ્શન એનો સાચો બને. ઓકે, એટલે પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. હવે એવો પ્રશ્ન થાય શા માટે? તો પાઈ જે છે એની વેલ્યુ આપણે બધા જાણીએ છીએ. પાઈની વેલ્યુ કેટલી છે? 22/7. ખ્યાલ છે ને બધાને? પાઈ બરાબર આપણે કેટલા લખી શકીએ? 22/7, અથવા તો આમ લખીએ 3.14. આવી રીતે 14, 1, 59 આવી રીતે છે હકીકતમાં. તો આ જે એની વેલ્યુ છે 22/7, તમે કરજો કેલ્સીમાં, કેલ્ક્યુલેટરમાં, તો એનો જે અંક છે, આંકડાઓ છે, એ આંકડાઓ અનંત સુધી હશે, ક્યાંય અટકશે નહીં. અને એમાં આંકડાઓનો એક ને એક આંકડો વારંવાર નહીં આવે, અથવા તો બે ત્રણ આંકડાઓના જૂથ પણ વારંવાર નહીં આવે. ઓકે, તો એ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એને કેવી અભિવ્યક્તિ કહેવામાં આવે? અનંત અનાવૃત. એટલે જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય એને કેવી કહેવામાં આવે? અસમય સંખ્યા તરીકે કહેવામાં આવે, ઓળખવામાં આવે. ખ્યાલ આવ્યો? એટલે આ જે પાઈ છે એનો થોડોક આપણે બીજો પરિચય મેળવીએ, તો એ ગ્રીક વર્ડ છે પાઈ. ગ્રીક જે આલ્ફાબેટ છે એની અંદર 16મો મૂળાક્ષર છે. આપણે કેમ ABCD એની અંદર 16મો અક્ષર આપણે ગણીએ, તો તમે એમાં જોઈ શકો લખીને. એવી રીતે આ જે મૂળાક્ષર પાઈ છે એ ગ્રીક જે મૂળાક્ષરો છે એની અંદર 16મો એનું સ્થાન છે પાઈનું. ઓકે, એ એનો પરિચય છે. પાઈ છે એ અસમય સંખ્યા છે, એના બરાબર આપણે 3.14 પણ લઈ શકીએ. ઓકે, બીજી વધારાની ડિટેલ છે એ આપણે પાઈ વિશે જોયું હોય તો એ ક્લાસની અંદર આપણે જોઈ શકશું. જ્યારે રૂબરૂ આપણે મળીએ તો વધારાની ડિસ્કસ છે આપણે ક્લાસની અંદર કરશું. પાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે, કોની યાદમાં ઉજવવામાં આવે, બરાબર, ઘણું બધું છે, એટલે વધારે ડિટેલ ત્યારે જોશો. ચાલો, હવે પાઈ છે એ અસમય સંખ્યા છે, કાયમ માટે યાદ રાખશું આપણે. ત્યારબાદ બીજી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કે જેને અસમય કહેવાય? પાઈ સિવાયની બીજી કઈ સંખ્યાઓ? તો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળવાળી જે સંખ્યાઓ જે છે મોટે ભાગે, એમાં જે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી એવી સંખ્યાઓના તમે વર્ગમૂળ લેશો ને તો એને અસમય સંખ્યા કહેવાય. વર્ગમૂળમાં 2, જો વિદ્યાર્થી મિત્રો 2નું વર્ગમૂળ તમે કાઢો તો 1.something અનંત સુધી જશે, એક પણ આંકડો રિપીટ નહીં થાય એમાં, તો એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4 ન લખાય, કારણ કે 4 છે એનું વર્ગમૂળ 2 થાય, પૂર્ણાંક. તમે વર્ગમૂળમાં 4 લખશો તો એનો જવાબ કેટલો મળે? 2. તો આ 2 છે એ સમય સંખ્યા છે. ઓકે, પ્રાકૃતિકે છે, પૂર્ણય છે, પૂર્ણાંકે છે અને સમય પણ છે અને વાસ્તવિક પણ છે, પણ 2 છે
એને આપણે અસમય સંખ્યા ગણી શકીએ નહીં. એટલે વર્ગમૂળમાં ચાર છે એ અસમય ન કહેવાય. વર્ગમૂળમાં પાંચ, વર્ગમૂળમાં સાત, રેડી. એવી રીતે ઘનમૂળવાળી હોય કોઈ પણ, ઘનમૂળની અંદર બે, ઘનમૂળની અંદર પાંચ, ઘનમૂળની અંદર છ, તો આ ઘનમૂળની અંદર દસ, આ બધી સંખ્યાઓ છે મોટાભાગની વર્ગમૂળ અને ઘનમૂળમાં એવી સંખ્યાઓ મૂકવાની કે જે પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન ન હોય. તો એ બધી હંમેશા કેવી સંખ્યાઓ કહેવામાં આવશે? અસમય સંખ્યાઓ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો અસમય સંખ્યા કોને કહેવાય? અને આ અસમય સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓના આપણા ચેપ્ટરની અંદર સરવાળા કરવાના છે, બાદબાકી કરવાની છે, રેડી. અને ત્યારબાદ એ સમયકરણ એવો મુદ્દો આવશે આગળ ચેપ્ટરમાં, આપણે જ્યારે ભણશું આગળ, તો એમાં છેદનું સમયકરણ કરવાનું. તો છેદનું સમયકરણ કરશો ત્યારે મોટે ભાગે છેદમાં આવી સંખ્યાઓ હશે અસમય, અને એ છેદ છે એની અંદર અસમય સંખ્યા નહીં રાખવાની, એને સમય સંખ્યા બનાવવાની. તો છેદને સમય સંખ્યા બનાવવા માટેની જે રીત છે, પદ્ધતિ છે, એ આખી મેથડ છે, એને છેદનું સમયકરણ તરીકે ઓળખવામાં આવે છે. એનો પણ આપણે આ ચેપ્ટરની અંદર આગળ અભ્યાસ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના આપણા વિડીયોની અંદર આપણે શું શું જોયું છે, ક્યાં ક્યાં મુદ્દાઓ જોયા છે? બે સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ જોયા. ક્યાં ક્યાં? એક સમય સંખ્યાઓ અને બીજું અસમય સંખ્યાઓ, રેડી. હવે આ સમય અને અસમય બેને જોડી દેવામાં આવે, જથ્થો ભેગો કરી દેવામાં આવે, તો એ બને છે વાસ્તવિક સંખ્યાઓ. ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યનો મુદ્દો છે આ પણ. વાસ્તવિક સંખ્યાઓ જેને રિયલ નંબર કહેવામાં આવે, રેડી. તો રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ એટલે એને કોના દ્વારા દર્શાવવામાં આવે છે? કેપિટલ આર દ્વારા. કોના દ્વારા? કેપિટલ આર દ્વારા. તો આની અંદર કેવી કેવી સંખ્યાઓ આવ્યા રિયલ નંબર્સની અંદર? તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પણ આવે, પૂર્ણ પણ આવે, પૂર્ણાંક પણ આવે, રેડી, સમય પણ આવે, અસમય પણ આવે. એટલે બધી જ સમય સંખ્યાની અંદર આ બધી તો આવી જ જાય છે એમ. એટલે બધી જ સમય સંખ્યા પ્લસ બધી જ અસમય સંખ્યા ને આપણે જોડી દઈએ એટલે જે આપણને સંખ્યાઓનો જથ્થો મળે, નવી સંખ્યાઓ બને, એને શું કહેવામાં આવે? આર. બરાબર. એક કોથળો મોટો બધી લેવાનો, એમાં બધી સમય સંખ્યા ભરી દેવાની, બધી જ અસમય ભરી દેવાની, મોટું પેક કરી દેવાનું. તો એ ગુણ્યું જે બને નવો કોથળો, એને આપણે વાસ્તવિક સંખ્યાઓ નામ આપી શકીએ. શું નામ આપી શકીએ? વાસ્તવિક સંખ્યાઓ. ઓકે. તો આ વાસ્તવિક સંખ્યાઓ સુધી આપણે ધોરણ 10ની અંદર અભ્યાસ કરવાનો થશે. એના પછી આગળની સંખ્યાઓ 11-12 સાયન્સની આવશે, ત્યારે ત્યાં તમે જોઈ લેજો. ઓકે. ખ્યાલ આવ્યો બધાને? તો બધી જ સમય સંખ્યાઓ પ્લસ બધી જ અસમય સંખ્યાઓ એટલે શું થાય? એટલે આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ આઈ, આમ પણ તમે લખી શકો. ખ્યાલ આવ્યો બધાને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બે લેક્ચર જોયા ઇન્ટ્રોડક્શનના, એની અંદર આપણે સંખ્યાઓનો પરિચય મેળવો, સંખ્યાઓ જે છે નંબર, એમાં કેવી કેવી સંખ્યાઓ આવે એ આપણે આ બે વિડીયોની અંદર જોયું. એટલે જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ વિડીયો નથી જોયો એ ખાસ જોઈ લેજો, એની તૈયારી કરજો, અને આજનો આ વિડીયો છે ત્યારબાદ જ તમે શું કહેવાય એને પ્રેક્ટિસ કરજો, તો જ તમને વધારે એ સમજાશે. ઓકે. તો હવે તમારું હોમવર્ક જે છે એ હોમવર્ક આ બધી જ સંખ્યાઓ છે, અહીંયા તમારી સામે ચાર્ટ દોરેલો છે, એ સંખ્યાઓ તમારે હોમવર્કની અંદર લખવાની છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. આ વિડીયોની અંદર આટલું જ. થેન્ક યુ.